શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે બપોરના સુમારે વાઘોડિયા તરફ જતી બસમાં પાકીટની ચોરતી ત્રણ જણની ટોળકીમાંથી ટોળાએ એકને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. દિવસ અને દિવસે શહેરમાં ચોરી લૂંટફાટ છેતરપિંડી જેવી ઘટનાઓ વધી રહી છે. રાત્રે ચોરી લૂંટફાટ બાદ હવે દિવસે પણ ચોરી લૂંટની ઘટનાઓ બની રહી છે. ગતરોજ બપોરે 1:30 થી 2 વાગ્યાની વચ્ચે વાઘોડિયા તરફ જતી સિટી બસમાં ત્રણ લોકો દાદાગીરી તથા ઝઘડો કરી રહ્યા હતા ત્યારે અન્ય મુસાફરોએ પૂછતા પાકીટની ચોરી કોઈએ કરી હોવાની આશંકાએ ત્રણ જણની તપાસ હાથ ધરતા તેઓ દાદાગીરી કરવા લાગ્યા હતા અને નીચે ઉતરી જોઈ લેવાની વાત કરી. ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે મુસાફરોએ ત્રણને બસ રોકાવી તપાસ કરતા પાકીટ મળી આવ્યું હતું, જેમાં ત્રણેય યુવકોને લોકોએ પકડી પાડ્યા હતા, પરંતુ તેમાંથી બે જણ ભાગી છૂટ્યા હતા, જ્યારે એકને ઝડપી પાડી પોલીસને જાણ કરતા નવાપુરા પોલીસ પકડાયેલા ઇસમને લઈ ગઈ હતી. આ ઘટનામાં પકડાયેલા ઇસમને લોકટોળાએ ટપાર્યો હતો. આ સમગ્ર ઘટના અંગે એક મુસાફરે વિસ્તૃત જાણકારી આપી હતી. જય હિન્દ સર. અહીંયા ગાડી વાઘોડિયાની બસ જે અમે અત્યારે જતા હતા હાલમાં, તો તેની અંદર બે ત્રણ જણને અમે લડતા ઝઘડતા જોયા, અને એમાં અમે જ્યારે બધાને તપાસ કરીને જે માણસનું પર્સ ચોરાયું હતું એને પૂછ્યું તો ત્રણેય જણને ચેક કરવામાં આવ્યા, પણ એમાં આ વ્યક્તિ હતા તે જાતે દાદાગીરીના શબ્દોમાં એ ભાઈને એમ કીધું કે તું નીચે ઉતર, તને હું જોઈ લઉં. પછી જ્યારે આની ચેકિંગ કરવામાં આવી આ મારા વ્યક્તિની, તો એ વ્યક્તિએ પીક પોકેટમાં પકડાયા, અને અત્યારે પોલીસ પણ આપણી પાસે કંટ્રોલમાંથી આવી ગયા છે. એની પાસેથી શું મળ્યું? પોકેટ ચોરી કરેલું હતું એ લઈને એ વ્યક્તિ જે હતો એ જતો રહ્યો, પણ અમે ત્યાં હાજર હતા એને કારણે આને પકડીને અહીંયા ગાડી બેસાડ અને પોલીસ પણ આવી ગયા છે. પાકીટ લઈ ગયો એ માણસ, એ વ્યક્તિ પર્સ લઈ ગયો છે. મારું ભાવેન્દ્રસિંહ રાઠોડ.